ग्रेजुएट धोरण 9 विषय साइंस चैप्टर नंबर 6 पेशीओ। હવે પેશીમાં આપણે વનસ્પતિ પેશી વિશે સોરી પ્રાણી પેશી વિશેની ચર્ચા કરીએ છીએ, એમાં પ્રાણી પેશીમાં આજે આપણે અંતિમ પેશીની ચર્ચા કરવાના છે, ચેતાપેશી। હવે ચેતાપેશી તમને પણ ખ્યાલ આવતો હશે કે ચેતાપેશી આપણને કઈ એનું કામ શું, તો જે આપણે ઇન્ફોર્મેશન બાહ્ય જે ઇન્ફોર્મેશન છે એ આપણા મગજ સુધી પહોંચાડવાનું કામ કોણ કરે છે, તો ચેતાપેશીઓ કરતી હોય છે। ચાલો આપણે જોઈએ ચેતાપેશી। તો ચેતાપેશીના કોષો જે હોય છે એ ખૂબ જ ત્વરિત ઉત્સેચિત થતા હોય છે, તરત જ એ લોકો કેચઅપ કરી લેતા હોય છે, અને આ ઉત્સેચન ખૂબ જ ઝડપથી સમગ્ર શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી દે છે કે જે ઇન્ફોર્મેશન જે છે કે આપણને કોઈક બોલે છે, આપણે સાંભળીએ છીએ, અને સાંભળ્યા પછી આપણા મગજ સુધી પહોંચાડવા માટેનું જે કામ કરે છે એ ખૂબ જ ઝડપી થતું હોય, એટલે કે શરીરના એક જગ્યાએથી બીજી જગ્યાએ થોડા સેકન્ડોમાં થતી પ્રક્રિયા છે એ કોના મારફતે થાય છે, તો ચેતાપેશીના મારફતે આપણને થતી હોય। એટલે કે આ જે ઇન્ફોર્મેશન જે છે એ મગજ, કરોડરજ્જુ અને ચેતાઓ એમ રચના કરીને ચેતાપેશીનું નિર્માણ થાય છે, ચેતાપેશીના લોકો બનેલા હોય છે। હવે જે ચેતાપેશીના કોષોને આપણે ચેતાકોષ કહેતા હોય, આપણે સૌ જાણીએ છીએ કે જેટલી પણ પેશીઓ બનેલી છે કોષોના સમૂહ દ્વારા બનેલી હોય, એટલે આપણે કહી શકીએ કે ચેતાપેશીના કોષોને આપણે શું કહીશું, ચેતાકોષ। હવે આપણે આકૃતિ જોઈએ, અને આકૃતિ જોતાની સાથે આપણને ખ્યાલ આવતો જશે, બરાબર છે। આપણે હવે જોઈએ તો આકૃતિમાં તમે પણ જોઈ શકો છો કે ચેતાકોષમાં, આ એક ચેતાકોષ છે, એમાં તમારે મધ્યમાં એક ચેતા કોષ કેન્દ્ર આવેલું છે, અને કસ રસ આવેલું છે, કે જે તમને પ્રવાહ જે દેખાય છે કસ રસ છે, અને એટલે આપણે એને કઈ કસ રસ છે, અને આ એક ચેતાકોષ છે એટલે આપણે કહી શકીશું ચેતા રસ તરીકે, આને આ જે લિપિડ ભરેલું છે કે જે પ્રવાહી છે એને આપણે ચેતા રસ તરીકે ઓળખીશું। હવે આપણે આગળ જોઈએ તો લાંબા પાતળા જેવી એક શાખાઓ તમને નીકળેલી જોવા મળે છે, અનેક શાખાઓ તમને નીકળેલી જોવા મળે છે। હવે સામાન્ય રીતે પ્રત્યેક ચેતાકોષમાં એક લાંબી પ્રવર્ત તમને જોવા મળે, જેને આપણે લાંબી પ્રવર્ત એટલે આપણે આની વાત કરીએ છીએ, લાંબી તમને પ્રવર્ત જોવા મળે છે એને આપણે અક્ષ તંતુ તરીકે ઓળખવાનું છે, અને ખૂબ નાના શાખાઓ ધરાવતા પ્રવર્તને આપણે શિખા તંતુ તરીકે, આને આપણે શિખા તંતુ તરીકે ઓળખવાનું છે। હવે એક ચેતાકોષ 1 મીટરનો લાંબો જેટલો હોઈ શકે છે, એટલે તમને પૂછી શકે કે ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે, તો 1 મીટર જેટલી હોઈ શકે છે। હવે આ ઘણા બધા ચેતાકોષો સંયોજન પેશી, આપણે અગાઉના ટોપિકમાં સંયોજન પેશી વિશેની ચર્ચા કરી ગયેલા છે। સંયોજન પેશીના બે મુખ્ય પ્રકાર અસ્થિ અને કાસ્થિ, તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંયોજન બે ક્રમિક સંયોજન પેશી સંયોજન કોષોને જોડાણ પામવા માટે એક અન્ય પેશીની જરૂર પડે છે, અન્ય પેશીમાં આપણે અહીંયા ચેતા તંતુ તરીકે પણ લઈ શકે કે ઘણા બધા ચેતા તંતુઓ સંયોજન પેશી દ્વારા એકબીજા સાથે જોડાણ પામે છે, અને એક ચેતાનું નિર્માણ કરી દે છે। આપણે ચાલો હવે આ ટોપિકને પાછો અહીંયા જોઈ લઈએ આકૃતિ દ્વારા, તો તમને આ જે થિયરી છે એ 4 માર્ક્સમાં પૂછાય છે, 3 માર્ક્સમાં પૂછાય છે, તો તમારે આ ધ્યાન રાખવાનું છે, અને એમાં તમારે આકૃતિ ફરજિયાત દોરવાની છે। તો આપણે જોઈએ કે જે આખું આ રચના છે એને ચેતાકોષકાય તરીકે ઓળખીએ છીએ, અને એના મધ્યમાં જે આવેલું છે એને આપણે કોષ કેન્દ્ર કહેવાનું છે, અને આજે શાખાઓ નીકળેલી છે એના નાની શાખાઓને આપણે શિખા તંતુ, અને મોટી શાખાઓને તમારે અક્ષ તંતુ તરીકે ઓળખવાના છે, અને જે આ છેડાનો ભાગ છે એને
ચેતન તરીકે તમારે ઓળખવાનું છે અને તમારે અહીંયા એક માર્કમાં આ વસ્તુ પણ ધ્યાન રાખવાની છે કે ચેતાકોષ લગભગ 1 મીટર લાંબો હોઈ શકે છે 1 મીટર જેટલો લાંબો હોઈ શકે છે હવે આ ચેપ્ટરમાં આપણે પ્રાણી પેશીઓ વનસ્પતિ પેશીઓ વિશેની ચર્ચા કરી ગયેલા છે હવે આપણે અગાઉના લેક્ચરમાં આગળ ટોપિક જોઈશું ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે આવજો થેન્ક યુ